આતંકવાદી સંગઠનો તેમની જ ભાષામાં જવાબ આપવા માટે જાણીતા ઇઝરાયેલે ગઈકાલે હિઝબુલ્લાના આતંકીઓને મંગળવારે પેજર બ્લાસ્ટ પછી આજે વોકીટોકી બ્લાસ્ટનો સ્વાદ ચખાડ્યો છે. બુધવારે લેબનોન પર ઇઝરાયેલના વોકીટોકી હુમલામાં 9ના મોત થયા છે અને 300થી વધુ ઇજા પામ્યા છે. આ આંકડો વધી પણ શકે છે. હુમલાના નવા સ્વરૂપે હિઝબુલ્લાને સ્તબ્ધ કરી દીધું છે. લેબનોનમાં કેટલાય સ્થળોએ પેજર પછી વોકીટોકી બ્લાસ્ટ થવાના લીધે રીતસરનો ભયનો માહોલ છે. ઇઝરાયેલને અફાવા થનગની રહેલા હિઝબુલ્લા પોતે અત્યારે ઇઝરાયેલના નવા પ્રકારના હુમલાનો સામનો કેવી રીતે કરવો તેની વિમર્શનમાં પડી ગયું છે. હિઝબુલ્લાના 3 ફાઇટરો અને 1 બાળકના મોતના અંતિમ સંસ્કાર કરવાના હતા ત્યારે આ વોકીટોકી બ્લાસ્ટ થયો હતો. હિઝબુલ્લાએ આ વોકીટોકી ડિવાઇસ પણ લગભગ 5 મહિના પહેલાં જ ખરીદ્યા હતા. અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.